विचार आराधना वासुदेव यूट्यूब चैनल का स्वागत करू छु आज आप धोरण 5 માં કરે આસ વિષય આસપાસ એમાં આપણા બીજાના નાના પ્રશ્ન જવાબ જોવાના છે આની પહેલાના લેક્ચરમાં આપણે ખાલી જગ્યાનું જોડકા જોઈ ગયા છે હવે આજના પ્રામાં પ્રશ્ન જવાબ સમજવાના છે બરાબર છે પ્રશ્ન જવાબ સમજાવી દીધા પછી તમારે આ પ્રશ્ન જવાબ પાપી બુકમાં લખવાના છે બરાબર હવે એમાં પ્રશ્ન જવાબમાં પહેલો પ્રશ્ન છે સુ તમે ક્યારે સાપ જોયો છે જોયો છે તો ક્યાં જોયો છે બરાબર સુ તમે ક્યારે સાપ જોયો છે ક્યાં તો જવાબમાં છે હા મેં પ્રાણી સંગ્રહાલયમાં અને મદારી પાસે જોયો છે બરાબર ને આપણે જોયો છે પ્રાણી સંગ્રહાલયમાં આપણે બધી જગ્યાએ પ્રાણી સંગ્રહાલય છે આપણે જેમાં અહીંયા છે પ્રદ્યુમન પાર્ક ત્યાં આપણે જે સાપ નું છે તે અલગ અલગ પ્રકારના કેટલી જાતના સાપ છે તે આપણે બધા સાપ જોયા હશે અને આમાંથી જે ઘણા લોકો ગામડામાં રહેતા હોય તો ગામડામાં પણ હજી અત્યારે ઘણી વખત સાપ જોવા મળે છે એટલે એ લોકોએ પણ એમ પણ સાપ જોયો હોય છે અને ઓલા જે મદારી છે જે ખેલ બતાવવા આવે છે ડમરું વગાડતા હોય એ આવે છે એની પાસે પણ આપણે સાપ જોયો હોય છે બરાબર ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે એટલે કે છે કે શું તમે એવું માનો છો કે બધા સાપ ઝેરી જ હોય છે તો જવાબમાં લખવાનું કે ના બધા સાપ ઝેરી હોતા નથી અમુક સાપ જ ઝેરી હોય છે તો શું કહેવાનું છે તો કે ના બધા સાપ ઝેરી નથી હોતા પણ જે અમુક અમુક સાપ હોય છે એ ઝેરી હોય છે બરાબર પછી પ્રશ્ન નંબર 3 છે કે લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે તો આપણે જોયું છે કે બધા પ્રાણીઓની આ આપણે ખેલ જેમ કે ટીવીમાં જોયું હશે અમુક અહીં આપણે જોયું હોય તો કે નાના બે ત્રણ છોકરા હોય એ કૂતરું હોય વાંદરું હોય એ બધું લઈને આવ્યા હોય ઘણી વાર કૂતરાનો ખેલ બતાવતા હોય વાંદરાનો હોય ઊંટનો હોય પછી આપણે સર્કસમાં જોઈએ છીએ એમાં હાથી હોય છે વાઘ હોય છે બરાબર કબૂતર બધા પક્ષી હોય છે તો કે એ બધા સાથે એ લોકો વ્યવહાર કેવો કરે છે તો કે એ લોકોનો વ્યવહાર એની આરે એકદમ સરસ અને સારો હોય છે તો જે લોકો એની સાથે વ્યવસ્થિત રીતે એડજસ્ટ થઈ શકે બરાબર છે એટલે એકબીજાનો તાલમેલ થઈ ગયો હોય છે આપણે સર્કસમાં સર્કસ જોવા જઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ જે ઓલા સર્કસના રિંગમાસ્ટર એટલે કે જે મેઇન માણસ હોય ને એ જેમ કે ને એમ તરત હાથી કરે શું કામ તો કે એ બે એકબીજાની ભાષાનો તાલમેલ તાલમેલ બંધાઈ ગયો છે એ એકબીજાની ભાષા સમજી શકતા હોય છે જેમ કે પ્રાણીની ભાષા છે તો એ પોતે એનો માલિક હોય અથવા તો એના જે કઈ ઉપર હોય સાહેબ એની ભાષા છે એ સમજી શકતા હોય છે એટલે એ બેનો તાલમેલ વ્યવસ્થિત રીતે થઈ ગયો છે એટલે એ લોકોનો વ્યવહાર એની સાથે કેવો હોય છે સારો વ્યવહાર હોય છે બરાબર ત્યાર પછી ચોથો પ્રશ્ન આજે તમને બીક મગાવવાની કલા કોની પાસેથી શીખી છે તો કે જવાબમાં લખવાનું છે કે તેઓ તેમના વડીલો પાસેથી શીખ્યા છે બરાબર તો કે આર્યના બીક મગાડવાની કલા પોતાના વડીલો પાસેથી શીખ્યા છે ત્યાં પ્રશ્ન નંબર 5 તો કે મદારીઓ ઔષધિ સામાન્ય બનાવી છે આ જ વસ્તુ આપણે ખાલી જગ્યામાં પણ જોઈ ગયા છે તો કે મદારીઓ તેઓ શું કરે છે તો કે જંગલમાંથી સુકાયેલા પાન અને છોડ એ બધું જંગલમાંથી ભેગું કરીને લાવી અને વાટી ત્યારે તમે મિક્સર ને બધું નહીં એટલે એ લોકો શું કરે છે કે અમુક ઔષધિઓ છે એ વાટી અને ખાંડી અને એની દવા બનાવતા હતા કે શેમાંથી બનાવતા હતા તેઓ જંગલમાંથી પાન અને છોડમાંથી બનાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે કે સાપ ખેડૂતનો મિત્ર સાથી ગણાય છે તો કે જવાબમાં લખવાનું છે કે સાપ છે તે ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે તેથી ખેડૂતના પાકને નુકસાન થતું અટકે છે તેથી ખેડૂતનો મિત્ર કહેવાય છે બરાબર છે આ બધા પ્રશ્નના જવાબ છે જે આપણે પાકી બુકમાં લખવાના છે બરાબર હવે આગળ આપણે આના પછીના લેક્ચરમાં જોશું થેન્ક યુ